Namo lui Sauriyantanam, Namo lui Sauridanam, Namo lui Sauvairiyam, Namo lui Saujayanam, Namo lui Sautrikalavati Savanam, Omkaramindu Sanyukta Nityam Jayanti Yogina, Kamadam Mokshadam Chayum Karayi Namo Namo, Manginam Bhagavanyo Maginam Gautamavini, Mangalam Kunkundari Ujendram Bursu Mangalam Namasam Arisadhani, Svanam Bhutya Chakasti Tiksovai Bhavaya Sarvama, Vihav Niyutani Dhatari. Samai Sar, Trinasu Ek Betran, Avat, Thirine, Jema Jagatma, Jeepurus, Purudrivanu grahana janu lakshan. Purudrivanu grahana etli purudrivanu anubhavu. Potanu mani ne. Evo aparad kare se. Tene bandhani shankha khai se. Anai ji aparad karto nati. Tene bandhani shankha thati nati. Darshanatma tene vayana purudrivanu grahana kare se. તેમ આત્મા પણ ઓજામાં ગ્રહણ કરે છે એમાં આમ આત્મા પણ જે અશુદ્ધ વર્તો થકો સિદ્ધાંત આય છે અશુદ્ધ વર્તતો થકો પર્યાયમાં મેલ અશુદ્ધ ભાવ હા શુભ શુભ ભાવ એ જે અશુદ્ધ ભાવ ei până vărtătă tăcă, părdrivinu grahan janu lakshan, ei părdrivinu anubhav, evo jevo aparad kare ce, evo aparad kare ce, tene bandhani shankha thai ce, ane je shuddh vărtătă tăcă, aparad karto nathi, શુદ્ધ વર્તો થકો અપરાધ કરતો નથી તેને બંધની શંકા થતી નથી એવો નિયમ છે માટે સર્વથા સર્વ વારકા ભાવના પ્રિયારી આ શબ્દ આખો સદાન છે સર્વથા સર્વ પારકા ભાવના પ્રિયારી પરદેવના સ્વભાવને છોડીને શુદ્ધ આત્માને અનુભવે ગ્રહણ કરે એટલી આત્મા આનંદ અખંડ જ્ઞાનાનંદ એને અનુભવે એ સિવાય સર્વથા સર્વ પ્રકારે ભાવના પ્રિયાર સર્વથા સર્વ પાર કા ભાવ ચાહે તો પરમાત્મા પ્રતિ બધા એ પાર કા ભાવ સર્વથા આત્મા અખંડ જ્ઞાનાનંદ એના અનુભવ સિવાય સર્વથા સર્વપારકા ભાવોના પર્યાર વળી પરદેવના સર્વભાવોને છોડીને શુદ્ધ આત્માને ગ્રહણ કરવો શુદ્ધ આત્માને અનુભવવો અશુદ્ધ વર્તો થતો એટલે એ અશુદ્ધ અનુભવતો હતો આત્માને પુણ્યને પાપના વિકલ્પથી મલિનતાને અનુભવતો હતો એ અપરાધ છે એ ગુનો છે આ શુદ્ધ આત્માને અનુભવવો એમાં વિકલ્પ વિકલ્પ જે પુણ્યદાય બધું બહાર મારી ગયું ચાહે તો તીર્થ ગોતર બાંધેશું એ બધું બહાર મારી ગયું શુદ્ધ
સર્વથા સર્વપાર કા ભાવના, સર્વપાર કા ભાવના પરિહાર વળી પરદ્રવ્યના સ્વભાવને છોડીને શુદ્ધ આત્માને અનુભવ કરવો. સમજાવવું છે ને, એમાં સમજાવવાના બે પ્રકાર આવે ને, હે ને ઉપાધિ. બાકી હે ને ઉપાધિ પણ વ્યવહાર છે, સમજાવવામાં એ વિના ઉપાય ન મળે. નહી તો આ છોડ ને ગ્રહણ કરી એવી પણ જ વ્યવહાર છે. ત્યાં પરની અપેક્ષા આવી ને, બે આવ્યા ને, એ વ્યવહાર છે. પણ સમજાવવું છે એના બીજા શું થાય ઉપાય. શુદ્ધ આત્માને અનુભવ કરવો એને છોડીને. રાગ માત્ર ને એ જાણી અને શુદ્ધ આત્માને અનુભવો. કારણ કે એમ થાય ત્યારે નિરપરાધ પણ થાય, ત્યારે નિરપરાધી થાય. ભાઈ આખું કામ એક આત્મા સિવાય અખંડ જ્ઞાનાનંદ સ્વરૂપ એ સિવાય વિકલ્પની વૃત્તિનો અંશ પણ મલિન ને પરદ્રુપ છે. એ સ્વદ્રવ નથી. એથી સમજાવવાની શૈલીમાં શું આવે કે રાગ આદિ પરદ્રવ્યને છોડી અને આત્મા જ્ઞાનાનંદ છે ને તેને અનુભવવું. કથન ઉપદેશ શૈલી બીજો કોઈ ઉપાય ન મળે. શુદ્ધ આત્માને અનુભવ કરવો. કારણ કે એમ થાય ત્યારે નિરપરાધ પણ થાય. શુદ્ધ અખંડ જ્ઞાનાનંદ સ્વરૂપી આત્મા એનો અનુભવ સ્વસન્મુખ થઈને થાય, તે જ એક નિરપરાધ પણ છે. એકાંત એકાંત આ છે. એ સિવાય વિકલ્પ માત્ર પરદ્રવ તરીકે ગણીને છોડવા લાયક છે. સમજાવવાની શૈલી આવા. જો માણસ ચોરી આદિ અપરાધ કરે તો તેને બંધનની શંકા થાય. નિરપરાધ ને શંકા શા માટે થાય? એ અપરાધ કરતો નથી એને શંકા થાય નહીં. તેવી જ રીતે જો આત્મા પરદ્રવ્યના ગ્રહણ પરતરફના વર્ણના વિકલ્પમાં આવે અને અપરાધ કરે તો તેને બંધની શંકા થાય જ. પરદ્રવ્યને કંઈ ગ્રહણ કરી શકતો નથી. પરદ્રવ્યનો ગ્રહણ ત્યાગ આત્મામાં નથી. ફક્ત સ્વદ્રવ તરફનું લક્ષ્ય છોડી અને પરદ્રવ્યના લક્ષ્ય જે વિકાર કરે તેને અનુભવે, એ પરદ્રવ્યને અનુભવે છે એમ કહેવામાં આવે છે. આવો માર્ગ એ આત્મા પરદ્રવ્યના ગ્રહણ રૂપ અપરાધ કરે તો તેને બંધની શંકા થાય જ. આ રીતે પરદ્રવ્ય તરફનો લક્ષ કરે અને સ્વનો આશ્રય છોડે
એ જ બંધનું કારણ થાય ત્યારે બંધ ની શંકા ઉત્પન્ન થાય. હા, જો પોતાને શુદ્ધ અનુભવે એટલે કે જેવો શુદ્ધ છે એવો જ અનુભવે. એ મલિની છે નહીં કે મલિન તો માનતામાં ઉભી કરે મલિનતા. રાજી મલિન વસ્તુમાં નથી, વસ્તુ તો શુદ્ધ પવિત્ર છે. એ શુદ્ધ આત્માનો અનુભવ કરવો ત્યારે નિયપ્રાપ્ત થવાય છે. આટલી વાત. કેટલા લખાણ વ્યવહારમાં પાર મળે શરણાન યોગના સાવગર્ટાચાર ને કેટલા વ્રત પાવાનું, વ્રતા વિચાર પાવાનું, ના કરવું ના કરવું ના કરવું. પછી આવે એનું જ્ઞાન કરાયું છે ને બાકી તો વ્રત નો વિકલ્પ છે એ પણ અપરાધ છે. એ પરદળમાં જાય છે. શુદ્ધ આત્માના અનુભવમાં એ આવે નહીં. શુદ્ધ આત્માનો અનુભવ કરવો ત્યારે નિરપરાધ થવાય છે. હવે પૂછે છે કે અપરાધ એટલે શું? શિષ્ય નો પ્રશ્ન છે કે અપરાધ એટલે શું? ગુનો કોને કહેવો? તેના ઉત્તરનો અપરાધનો સ્વરૂપ કહે છે. સંસિધિ રાગ સિદ્ધમ સાધ્યમ આરાધ્યમ ચ અયઠમ અવગત રાહો સુખો ચેયા સોમય અવરાધો. જો પણ નિરવરાધો ચેયા નિશંકયો સુ હોઈ આરાણાય નિચંગ વટે અહમ તી જાણતો. સંસિદ્ધિ સિદ્ધિ રાગ આરાધિત સાધિત એક છે. જે રાગ થી જે રહિત છે તે આત્મા અપરાધ છે. હવે આત્મા જે નિરપરાધી થી નિશંક હોય છે વર્તે સદા આરાધનાથી જાણતો હું આત્માને. ટીકા. પરદ્રવ્યના પરિહાર વળી એટલે પરદ્રવ્યના આશ્રયના ત્યાગથી શુદ્ધ આત્માની સિદ્ધિ, શુદ્ધ આત્માનું આરાધન. અથવા સાધન આત્માની સિદ્ધિ કહો સાધન કહો બધું એક જ છે. આત્મા અખંડ જ્ઞાનાનંદ શુદ્ધ સ્વરૂપ તેનો તેની સિદ્ધિ થવી તેનું સાધન થવું વિતરાગ ભાવ એ રાગ છે. જે આત્મા અપરગત રાગ રહીત હોય તે આત્મા અપરાધ છે. આવા રાગ રહીત એટલે શુદ્ધ આત્માની સિદ્ધિનું સાધન. એવું રાગ તે રહીત હોય તે આત્મા અપરાધ છે. શું કીધું સમજાણું કઈ? પરદ્રવ્યના પરિહાર વળી એ ઉપાધિ કેવું છે ને? શું ઉપાય સમજાવવું છે? આત્માની સાધન ને સિદ્ધિ શુદ્ધની એનું સેવન કરવું એટલે આશ્રય લેવો એ અપરાધ અપગત રાગ છે. એ રાગ રહીત હોય તે આત્મા અપરાધ. એવા રાગ રહીત હોય તે અપરાધ છે.
આત્માના આશ્રયની સેવા સિવાય જે કંઈ રાગ આદિમાં જાય તે બધો અપરાધ છે. આશ્રય કહો કે સેવા કહો, સ્વદ્રવ્ય શુદ્ધ ચૈતન તેના આશ્રય ને સેવન વિના જેટલો રાગ આદિમાં જાય તેટલો તેને અપરાધ છે. એ રાગ રહીત છે માટે ગુનેગાર છે. હા 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 સ્વરૂપ તે આત્મા અપરાધ છે. અથવા બીજો એનો અર્થ કર્યો, જે ભાવ રાગ રહીત હોય, જે સેવન આત્માના સેવન વિનાનો ભાવ હોય, આત્માના આશ્રય વિનાનો જે ભાવ હોય તે ભાવ અપરાધ છે. પેલો એમ કહ્યું કે રાગ રહીત હોય તે આત્મા અપરાધ છે. અહીં એમ કહ્યું જે ભાવ રાગ રહીત હોય તે ભાવ અપરાધ, તે ભાવ અપરાધ છે. જ્ઞાનાનંદ સદભાવ સ્વરૂપ, એનાથી વિરુદ્ધ જે કઈ રાગ, એ રાગ રહીત સેવન રહીત છે, આત્માના આશ્રય રહીત છે. તે ભાવ અપરાધ છે. આત્માના આશ્રય વિનાનો ભાવ, તે ભાવ અપરાધ છે. આત્માનો રાગ સેવન સિદ્ધિ આશ્રય એ વિનાનો ભાવ ગમે તે પ્રકારનો વિકલ્પ ઉઠે, શુભ કે અશુભ, એ આત્માના આશ્રય વિનાનો ભાવ એ જ અપરાધ ને ગુનેગાર છે. આટલું કામ પડે, વાત આપો અપૂર્વ છે. બહારમાં તો પ્રવૃત્તિમાં મનાય ત્યારે દેખાય, નહીં તો દેખાય કરે, નહીં તો કરી શકે. એમ ભાવ ભાવ બહારનું તો અહીંયા તો કે છે જે ભાવ રાગ રહીત હોય, આત્માના આશ્રય સેવન વિનાનો જે ભાવ હોય, જે આત્માના અવલંબન વિનાનો ભાવ હોય, જે ભાવમાં પરદેવનો આશ્રયને અવલંબન આવે તે ભાવ અપરાધ છે. આવો એવા ટૂંકી, બહુ ટૂંકી કરી નહીં. પહેલામાં કહ્યું છું ને, પહેલામાંથી એ કહ્યું છું કે પરદેવના પરિહાર વળી શુદ્ધાત્માની સિદ્ધિ સાધન એમ અસ્તિ કરી છું. એ રાગ રહીત હોય કે આત્મા અપરાધ છે. ના સિદ્ધો અર્થ રહી ગયો, જે ભાવ રાગ રહીત હોય તે ભાવ અપરાધ છે. જેમાં આત્મા ચિદાનંદ ભગવાન અખંડ આનંદ આશ્રયમાં સેવનમાં અવલંબનમાં આવ્યો નથી તે બધો ભાવ અપરાધ અને ગુનો છે. હા 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 હા, આવું આંખું પડે માણાને. વાળામાં તો એમ કે ઈરિયા ભાઈ કરો, પૂજન કરો, સંભાઈ થઈ જાય. હા હા, એટલે કે ઈરિયા ભાઈ કરવા જાવ ને વિકલ્પ ઉઠે અપરાધ છે. હા હા હા
ક્ષત્રિય પાસે જ કરે એ બોલવા જાઓ ત્યાં વિકલ્પ ઉઠે છે, એ અપરાધ છે. આવી વાત છે. એક જ સિદ્ધાંત કયો, આત્મા આનંદ ને અખંડ આનંદ પ્રભુ જ્ઞાન ને આનંદ નો પૂર્ણ સ્વભાવ, એના આશ્રય વિનાનો જેટલો પરનો આશ્રય એ બધો અપરાધ છે, ગુનો છે. જે ભાવે તીર્થંકર બંધાય એ ભાવ પણ અપરાધ છે. કારણ કે આત્માનો આશ્રય એમાં નથી, એમાં પરનો આશ્રય આવ્યો. આકરું પડે ભાઈ લોકને શું થાય, વસ્તુ તો આ છે, છેલ્લો મોક્ષ અધિકાર છે ને, ચોખ્ખું એકદમ ચોખ્ખી કરી નાખી. આત્મા ચૈતન અખંડ આનંદ પ્રભુ એનો આશ્રય ને સેવન એ રાજ છે, તે નિરપરાધ છે. એ રાજ વિનાનો જે ભાવ જેટલો ઉઠે એ બધો અપરાધ ને પરદ્રવ્ય નો આશ્રય અવલંબન થી ગણગુણો છે. છે કે નહીં આમાં? આવું કરવું તો કરવું શું, આખો દી કરવું? આ સંસાર ધંધો મૂકીને થોડું બેગડી સમય કરીને નવું દાણે નાનું તો એમાં તો એમ થાય કે મારું સમય કરી પડી કે હાજે કર્યું મીઠા મીધું કરું. ધર્મ કર્યો ધર્મ, ધર્મ તો એને કહીએ જે અખંડ આનંદ જ્ઞાનાનંદ સ્વરૂપ તેનો આશ્રય તેનું અવલંબન તેની સન્મુખતાની એકાગ્રતા એ એક જ રાધ ધર્મ છે. રાધ એટલે સેવનના ધર્મ છે. એ રાધ રહિત હોય તે ભાવ ભાવ વસ્તુ નહીં, પરદ્રવ્ય નહીં, એ નહીં. પરદ્રવ્ય કઈ ગુનો નથી, પરંતુ સ્વતંત્ર જગતની ચીજ છે. સ્ત્રી કુટુંબ પરિવાર પૈસો લક્ષ્મી શરીર વાણી મન કર્મ તો પરદ્રવ્ય છે, એ કઈ ગુનો નથી, તો પરદ્રવ્યની વસ્તુ છે. એના રહિત આત્માની સેવા રહિત નો ભાવ પરા છે. એમાં એમાં એની સેવાથી નિરપરાધ છે ને એનો સેવામાં વિનાનો ભાવ તે અપરાધ છે. બસ અપરાધ, બીજા પદાર્થને હારી કઈ સંબંધ નથી. તે અપરાધ સહિત જે આત્મા વર્તો હોય બોલા આવી ગયું તો ને અશુદ્ધ વર્તો થકો તો આવ્યું. અપરાધ સહિત જે આત્મા વર્તો હોય આત્મા જ્ઞાન અને આનંદ સ્વરૂપ એ સિવાય વર્તે તે અપરાધ
અને એ અપરાધ સહિતી છે, આત્મા વર્તો હોય ભાઈ, તે અપરાધ છે. તે આત્મા સા અપરાધ છે. હા કાજ નોકર ગણવાને ભગવાનને આમો જોવું ને બધો ભાવ અપરાધ છે કે છે. નવરો સાહેબ વાત થઈ ગમે મને અનુપૂર્વી ગણે કા ચોપડી આવે છે ને અનુપૂર્વી ગણે થઈ ગયો ધર્મ કે જે એ આત્માના આશ્રય વિનાનો વિકલ્પ છે, એ ગુનો નો અપરાધ છે. આવી વાત અત્યારે હું ત્યાં સાંભળ્યું એનું શું કરવું. એ અપરાધ સહિત જે આત્મા વર્તો હોય તેના આત્મા સાબરા છે. તે આત્મા પરદેવના ગ્રહણના સદભાવ વળી તે આત્મા પરદેવનો ગ્રહણ એટલે રાગાદી તેના સદભાવ વળી શુદ્ધ આત્માની સિદ્ધિના અભાવને લીધે ત્યાં શુદ્ધ આત્માની સિદ્ધિ રાગ સેવન એના અભાવને લીધે આરાધના આત્માની સેવા અંદર કરવી આરાધના વિકર્મ વિનાની આત્માની સેવા એ આત્માની પ્રસન્નતા. રાગ થાય તે અપ્રસન્નતા, આત્માની અપ્રસન્નતા. અને આ આત્માનો આશ્રય જ્ઞાન ને આનંદ એનો આશ્રય તે પ્રસન્નતા, તે એક આત્માની કૃપા છે ને નીચે એ આત્માની એ કૃપા. નીચે નોટમાં છે આરાધના પ્રસન્નતા કૃપણ કૃપા કૃપા એ આત્માની કૃપા થઈ આત્માનું સેવન કરવું એ આત્માની કૃપા, રાગ એ આત્માની અકૃપા, આત્માનું એક સેવન કરવું એ પ્રસન્નતા, રાગ છે તે અપ્રસન્નતા. સિદ્ધિ સદાની સિદ્ધિ ચૈતન્ય સ્વરૂપની પંચપાપ રહિત આત્માની સિદ્ધિ એ આરાધના એ સેવના પૂર્ણતા રાજ સેવના એ પૂર્ણતા છે. બદલે આરાધન આરાધન છતાં એને પૂર્ણતા કીધી એને સિદ્ધ કરવું એ નિર્મલ પરિણામનું સિદ્ધ થવું અને તે પૂર્ણ કરવું એ બધું આરાધન આત્મા જાય. આત્મા પરદ્રવ્યના ગ્રહણના સદભાવ વળી ગ્રહણનો અર્થ અનુભવ. પરદ્રવ્ય કઈ ગરીબ પકડી શકતો નથી, પરદ્રવ્ય મારા એનો આશ્રય એમનું ગ્રહણ પરદ્રવ્યના ગ્રહણના અનુભવ
રાગનો અનુભવ એ પરદનું ગ્રહણ. પરદ્રવ્ય ના ગ્રહણ ના સદભાવડી. શુદ્ધાત્માની સિદ્ધિના અભાવને લીધે જેમાં શુદ્ધાત્મા વિકલ્પ વિનાનો રાગ વિનાનો એની સિદ્ધિનો અભાવ છે. પરદ્રવ્યના ગ્રહણમાં વિકલ્પમાં આત્માની સિદ્ધિનો અભાવ છે એને લીધે બંધની શંકા થતી હોય ને, એને બંધની શંકા થાય આ બંધ તો જોયો નથી. આત્મા અબંધ સ્વરૂપ છે એ તો જોયો નથી. જો પસૈ અપાણંગ અબંધ પૂઠંગ 14મી 15મી ગાથા જૈન શાસનને એને જોયું કહેવાય. એણે આત્માને અબંધ સ્પષ્ટ જોયો, દેખ્યો, અનુભવ્યો એ જૈન શાસન. એ આરાધન આવી હા હા અને એના વિરાજનો ભાવ સિદ્ધિના અભાવને લીધે બંધની શંકા થતી હોય ને સ્વયં અશુદ્ધ હોવાથી, રાગનો ભાવ સ્વયં અશુદ્ધ હોવાથી, પરદ્રવ્યના અવલંબનથી થતો સ્વયં અશુદ્ધ ભાવ છે. હા 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 કાંઈ આધાર કંઈ સાધન વાધન કાંઈ કીધું નહીં, સાધન કીધું નહીં. આત્માનો આશ્રય કરવો એ સાધન, આત્માનો એ સાધન. હા 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 સાધન નીચાવી ગયું, બોલ પણ આવી ગયો અર્થમાં. સાધન નહીં આરાધના આવી. પરંતુ પરિવારની આ સિદ્ધિ અથવા સાધન તિરાગ છે એ સાધન છે. હા બંધની શંકા થતી હોઈને સ્વયં અશુદ્ધ હોવાથી, સ્વયં અશુદ્ધ હોવાથી કોઈ કર્મ કારણે કે પરને કારણે નહીં, પોતે જ અશુદ્ધ હોવાથી શુભ શુભ ભાવના મરીન પરિણામમાં એકાકાર થવાથી સ્વયં અશુદ્ધ હોવાથી અણારાધક છે. એ આત્માનો અસેવક છે, રાગનો સેવક નથી, છે. આત્માનો અસેવક છે, રાગનો સેવક છે. હા 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 સ્વયં અશુદ્ધ હોવાથી અણારાધક જ છે. જોયું જશ જ મીઠો છે, અણારાધક છે. હા 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 વિકલ્પ માત્ર તેનો સેવન કરવાથી એ મારા છે એમ માનવાથી, એના લાભ છે એમ માનવાથી, મારી ચીજ છે મારા નથી, અણારાધક છે. અશુદ્ધ હોવાથી અણારાધી એ આરાધક નથી, એ આત્માની સેવા કરનારો નથી, વિકારની સેવા કરનારો છે. હા 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 આવું આકરું કામ છે. અને જે આત્મા નિરપરાધ છે એ સમગ્ર પરદ્રવ્યના પરિહાર વળી. હા સદ
આદરના આશ્રય સિવાય આરાધક જીવ સિદ્ધિ આરાધનો સેવન કરનાર આત્માનો સમગ્ર પરદેવના પર્યાર વળી વિતરાગ એમ કે મારા પર આશ્રયના આધાર વિના સમગ્ર પરદ્રવ બધા પરદ્રવ એટલે ભગવાન તીર્થંકર ને એની વાણી એ બધા પરદ્રવ આવું ખાવ છે. સમગ્ર બધા પરદ્રવ ના પૈયાર વળી મુનિ પોતે કે છે કે અમે પણ પરદ્રવ છીએ. પરદ્રવ ના પરિહાર વળી અમારી આમ જોયા વિના હા 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 અંદર જોત અને અંદર ભગવાન છે. સમગ્ર પરદ્રવ ના પરિહાર વળી શુદ્ધ આત્માની સિદ્ધિના સદભાવ ને લીધે અંદર ભગવાન છે. જ્ઞાન સ્વભાવ છે, આનંદ સ્વભાવ છે, વિતરાગ સ્વભાવ છે, નિત્ય સ્વભાવ તે બધા છે. તે સ્વભાવની સેવના જો સમગ્ર પર પર્યાય શુદ્ધ આત્માની સિદ્ધિના સદવાળી શુદ્ધ આત્માની સિદ્ધિ એટલી એકાગ્રતા સ્વસ્વભાવની એકાગ્રતા વિકલ્પ વિનાની નિર્વિકલ્પ દશા એ શુદ્ધાત્માની સિદ્ધિના સદભાવને લીધે બંધની શંકા નહીં થતી હોવાથી ધર્મીને બંધની શંકા નહીં થતી હોવાથી રાગનો વિકલ્પ ઉઠે છે એ પણ મારો નથી એ પરનો છે હું તો ચૈતન્ય શુદ્ધ સ્વરૂપ છું એવી જે એની આશ્રયદશી દ્રવ્ય ઉપર છે એને પરદ્રવ્યના પરિહાર વળી શંકા એને બંધની થતી નથી મને બંધ થશે એમ શંકા થતી નથી. છે બહુ ટૂંકું શુદ્ધ આત્માની સિદ્ધિના સદભાવને લીધે બંધની શંકા નહીં થતી હોવાથી ઉપયોગ જ એનું એક લક્ષણ છે. રાગને વિકલ્પ પંચમહૂર્તના પરિણામને તીર્થંગોત્ર બાંધે સોળસ પ્રકારે ભાવના પંચમહૂર્ત પંચમહૂર્ત ભાવનાને ભાવ પાવડમાં આવે આમ કરવું આમ કરવું જણાવે છે કે છે કે બધો અપરાધ આવી વાત હા ભળવી કૃષ્ણ ભગવાન તો કઈ ગયા હતા નાદી કાપ્યા કહેતા જ આ કઈ નવી વાત નથી અનંત કાળથી તીર્થન કરો તો મહાવિધિમાં કહેતા જાય હતા નાદી એ જ આ વાત છે. એને છોડીને ઘરની વાતો કરે કલ્પનાથી બધી હા બધું નારાયણ ખબર ન હોય જય નારાયણ હા બહુ સારી વાત કરી બહુ સારી વાત કરી થઈ ઉપયોગ જ એનું એક લક્ષણ છે જો જોયો
એ રાગ થાય જેનાથી તેને બંધાયેલ છે એ રાગ પણ આત્માનું લક્ષણ નથી. હા હા પંચમાળાના મુનિ જગતને જાહેર કરે છે. હજાર વર્ષ પહેલા આપણું એમ કે તો ચોથારાની વાતું છે. પંચમાળાના સાધુ પંચમાળાના શ્રોતાને વાત કરે છે. ધર્મ કઈ આરો એને નડતું નથી. પાંચમાળાના છેડે પણ સારા સંત થશે. ભાવલિંગી છેડે હો ખાલ ક્યાં ન રહેશે. ઉપયોગ જ જેનું એક લક્ષણ છે. એક લક્ષણ છે, બે લક્ષણ ને રાગ એનો લક્ષણ, ઉપયોગ જેનું લક્ષણ બે. દયાદાન વ્રતાદી નો ભાવ પણ આત્માને સાધન છે અને ઉપયોગ પણ સાધન છે. બે બે નથી, ઉપયોગ જ એનું એક લક્ષણ છે. એવો એક શુદ્ધ આત્મા ઉપયોગ જ જેનું એક લક્ષણ છે. જાણવું દેખવું એક ઉપયોગ, એ જ જેનું આત્માનું લક્ષણ છે. એવો એક શુદ્ધાત્મા, એવો એક શુદ્ધાત્મા ઉપયોગ જ જેનું એક લક્ષણ છે. એવો એક શુદ્ધાત્મા, એક શુદ્ધાત્મા જોયું. હા હા, તે શુદ્ધાત્મા જ હું છું. ધર્મીની આ દ્રષ્ટિ હોય છે. ઉપયોગ આત્મા અને શુદ્ધ આત્મા ને તો પીડ્યો વ્યક્તિ. આ કરો આ કરો આ કરો આ કરો જિંદગી ચાલી જાય છે. ઉપયોગ જ જેનું એક લક્ષણ છે. રાગ રહિત જાણવું દેખવું એક એનું લક્ષણ છે. એવો એક શુદ્ધાત્મા, એવો એક શુદ્ધાત્મા, એવો એક શુદ્ધાત્મા જ હું છું. વચ્ચે રાગ આદિ હું નથી. હા હા, પંચ મહાવર્તના પરિણામથી હું નથી. જે ભાવે તે ઉત્તર બંધાય તે હું નથી. હા હા, જે ભાવે હર્ક શરીર બંધાય, સર્વાસિદ્ધનું આયુષ બંધાય મનીને, એ હું નથી. હરી વાત છે. એક એક ગાથા ચડતી સંપન્ન દરકાર, જેને આત્માનો કરવાની હોય એની વાત છે. બહારની વાતો બહારમાં તો ચાલ્યા કરે છે. એવો એક શુદ્ધાત્મા જ હું છું એમ નિશ્ચય કરતો થકો છે, એમ નિર્ણય કરતો થકો. હું એક શુદ્ધાત્મા ઉપયોગ જ છું. જાણવું દેખું ઉપયોગ જ એક લક્ષણ મારું છે. એવો આત્મા છું એવો નિર્ણય કરતો થકો. આ હા હા, પરનું ભરું કરી દઉં, પરથી મારામાં ભરું થાય ને એ કોઈ ચીજ મારામાં છે નહીં. હા
ભાષાને કારણે શાસ્ત્રો એની ભાષાને કારણે બને. આત્મા એને બનાવે એવું છે નહીં. એક શુદ્ધ આત્મા જ હું છું એમ નિર્ણય કરતો થકો. શુદ્ધ આત્માની સિદ્ધિ જેનું લક્ષણ, શુદ્ધ આત્માની સિદ્ધિ સાધન આરાધન કૃપા પ્રસન્નતા જેનું લક્ષણ, એવી આરાધનાથી સદાય વર્તો હોવાથી એવી આરાધના, શુદ્ધ આત્માની સિદ્ધિ જેનું લક્ષણ એવી આરાધના. હા હા, શુદ્ધ આત્માની સિદ્ધિ જેનું લક્ષણ, શુદ્ધ પવિત્ર નિર્મળ આનંદ કંદ અખંડાનંદ પ્રભુ એવી જે સિદ્ધિ એનું જે લક્ષણ, એવી આરાધનાથી સદાય વર્તો હોવાથી ધર્મી આરાધક છે, આરાધક જ છે. આવી કમાતું છે રામ. વાદ વિવાદે વાદ કરો તમારું એકાંત છે, વાદ કરો. જો શાસ્ત્રમાં શાસ્ત્રમાં બહુ લખ્યું વ્યવહાર લેને, પણ એ વ્યવહારનો ફળ સંસાર છે. વ્યવહારથી સમજાય બીજો ઉપાય ન મળે, આત્માને વાણી ન મળે, વિકલ્પ ન મળે. હવે એને સમજાવો સી રીતે, એટલે ભેદ પાડીને સમજાવવું, હે એનું પાડી કરીને સમજાવવું એ સિવાય ઉપાય નહીં. છતાં તે આદરણીય ભેદ આદરણીય નથી. હે એનું પાડી એવી બુદ્ધિ વ્યવહાર એ આદરણીય નથી. હા હા હા, આદરણી તો એક જ છે. શુદ્ધ આત્માની સિદ્ધિ જેનું લક્ષણ એવી આરાધનાથી સદાય વર્તો હોવાથી આરાધક છે. આ એક જ પ્રકારે વર્તો તો આરાધક છે, બીજો પ્રકાર એના નથી. હા હા, વ્યવહારમાં આવે થોડ્યું તો તેની એને વિશ્રામ મળે એમ કેતા ને. એક છોટાલ હતા, છોટાભાઈ હતા, બ્રહ્મચારી હતા, છોટાલ બ્રહ્મચારી. પછી છોડી દીધું, પછી ભૂલ ભૂલ મારી મારી ભૂલ થઈ ગઈ. એમ વ્યવહાર આવે તો થોડો વિશ્રામ મળે, પછી વળી અંદર નિશ્ચયમાં જવાય. વ્યવહારમાં આવે ત્યારે દુઃખ લાગે, દુઃખ લાગે પછી સુખમાં જવાય. હા હા હા, વાતો છે. શુદ્ધ આત્માની સિદ્ધિ જેનું લક્ષણ છે એવી આરાધનાથી સદાય વર્તો એમ ચોવીસે કલાક ઊંઘમાં પણ અંદરથી ભીન પીડ્યું છે, પછી ઊંઘમાં ભીન જ છે. આવો ખાવ છે. એક જ નિશ્ચયની વાત જ કરે જ કહે છે, નિશ્ચય કે છે એ, પણ એ કે છે એ વ્યવહાર નથી, એ જ વ્યવહાર છે.
એવું છે એ એવા છે, વિકલ્પ છે એવા છે, આવો આત્મા છે એમ વિકલ્પ ઉઠી ને કેવું એ બધો વ્યવહાર છે. વ્યવહાર હોય છે પણ આદરણીય નથી. જાણવા લાયક છે. હા, એક જ ગાથા એ કેટલું કામ કરી લેવાનું. હા, પહેલું આ કરવું પછી આ થાય ને, પેલા અશુભ માટી ઘસીને શુભમાં આવે તો એને જરી શુદ્ધમાં જવાને ઠીક પડે. કાંઈ આમાં તો વાત આવી નહી. અને છેલ્લો શુભ ભાવ હોય, છેલ્લો અશુભ ન હોય, અંતરદ્રષ્ટિ થતા અનુભવમાં પહેલા જતા પહેલા શુભ ભાવ હોય પણ હોય એથી સાધન છે એમ નથી. હોય છેલ્લો વિકલ્પ શુભ જ હોય, પછી એને છોડીને અંદર જાય ત્યારે તેનું આરાધન થાય. ક્યાંય ગયા દેવી લડ ગયા? સમજાણું કઈ? આવો માર્ગ છે. આરાધક જ આરાધક છે. ભગવાન આત્મા નિર્મળ આનંદ સંકલ્પ વિકલ્પ ના ભાવથી રહિત નિર્વિકલ્પ અખંડ વિરાગ એની સેવના એટલે આરાધના એટલે કે એકાગ્રતા એટલે કે એનો આશ્રય એ એક જ આરાધના કરવા લાયક છે, એક જ કરવા લાયક છે. હા, એકના તો લાગે કે નહીં યશવાલજી? બીજાને લાગે ચારે કરશે તમારા. શું કહેવાય દેશ તમારે? દક્ષિણ દેશ, મહારાષ્ટ્ર, મહારાષ્ટ્રમાં આમ કરવું, આમ કરવું, આ કરવું, એ ક્રિયા કહે. આખું કામ છે ભાઈ, હોય છે પણ એ કઈ વસ્તુ નથી. એને તો વસ્તુ નથી એમ કીધી છે. જેમ સ્વની અપેક્ષા એક પર વસ્તુ નથી. શું કીધું એ? જેમ સ્વ છે એ અપેક્ષા એક પર અવસ્તુ છે, એમ નિશ્ચયની અપેક્ષા એ વ્યવહાર અવસ્તુ છે, વ્યવહારની અપેક્ષા એ વ્યવહાર છે, નિશ્ચયની અપેક્ષા એ વ્યવહાર અવસ્તુ છે. વ્યવહારની અપેક્ષા વ્યવહાર છે, વ્યવહાર નથી એમ નહીં પણ વ્યવહાર નિશ્ચયની અપેક્ષા એ અવસ્તુ છે. હા 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 હા, સ્વઉપાદાનની અપેક્ષા એ નિમિત્ત અવસ્તુ છે. જે અવસ્તુ છે એ આત્માને વસ્તુને મદદ થી તે કરે. એમ શુદ્ધ ઉપાદાન સ્વભાવ શુદ્ધની અપેક્ષા એ જે વ્યવહાર છે અશુદ્ધ છે એ અવસ્તુ છે. તો વસ્તુને અવસ્તુ મદદ થી તે કરે. હા હા, બીજો વાત છે. એક વસ્તુ કેવી? એ તીર્થંકર ભગવાન છે પણ આ આત્માની અપેક્ષા એ નથી, એ અદ્રેલ છે. આ અદ્રેલ છે તો એ અપેક્ષા બીજી વસ્તુ અદ્રેલ છે. પંચ પરમેશ્વરી પણ અદ્રેલ છે, એની અપેક્ષા અદ્રેલ છે.
આને અપેક્ષા શુદ્ધ ઉપાદાન ની અપેક્ષા નિમિત્ત અવસ્તુ છે, નિમિત્ત માત્ર વસ્તુ અવસ્તુ છે. નિમિત્ત ની અપેક્ષા નિમિત્ત છે, વસ્તુ છે, પોતાની અપેક્ષા અવસ્તુ છે. એમ શુદ્ધ ઉપાદાન ની અપેક્ષા વ્યવહાર છે, પણ એ વ્યવહાર શુદ્ધ ઉપાદાન ની અપેક્ષા અવસ્તુ છે. વ્યવહાર ની અપેક્ષા વ્યવહાર છે. અરે અરે આવી વાતો કોઈ સાંભળી ન છે. સ્વચતુષ્મ આવે છે ને, સપ્તભંગી, સપ્તભંગી સ્વદ્રવ સ્વક્ષેત્ર સ્વકાવ સ્વભાવ અસ્થિ છે, પરદ્રવ પરક્ષેત્ર પરકાવ ને પરભાવથી નાસ્તિ છે. સપ્તભંગી આવે છે. હા 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 હા, ગજબ વાત કરે છે ને. એમ વ્યવહાર વ્યવહારની અપેક્ષા છે, સ્વની અપેક્ષા વ્યવહાર અવસ્તુ છે, એને નુકસાનકારક છે, લાભદાયક નથી, માટે અવસ્તુ છે. હા હા હા, શું એની શૈલી મીઠી મધુરી અમર ધારા. હા હા હા, કે છે કે અમૃત સાગર ભગવાન એની અપેક્ષા એ રાગ ઝેર છે, ઝેર ની અપેક્ષા એ છે, અમર સાગર ની અપેક્ષા એ નથી. હા 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 હા, બહુ છે. ભગવાન અખંડ અમર સાગર છે, એની અપેક્ષા એ રાગ દયાદાન નો રાગ વસ્તુ નથી, અવસ્તુ છે, અદ્રવ છે, અક્ષેત્ર છે, અસાવ છે, અભાવ છે. વૃષ્ટિકા વડે તો બહુ લાંબુ લઈ ગયા છે. આત્મા તિકાલ ની અપેક્ષા છે, વર્તમાન પર્યાય ની અપેક્ષા નહીં, પર્યાય પરદ્રવ છે. આ પરકાવ છે, ત્રિકાવ વસ્તુ એ સ્વકાવ છે, વર્તમાન પર્યાય પર પર્યાય છે. એક જ શુદ્ધ આત્માની અપેક્ષા અશુદ્ધ પણ છે, એની અપેક્ષા આની અપેક્ષા નથી. એક જ શુદ્ધ આત્માનું લક્ષણ જેનો એવી આરાધનાથી સદાય વર્તો જોયું, સદાય વર્તો, કોઈ ક્ષણ સમય એમ નહીં, સદાય સ્વપણે છે, પરપણે નથી, એ સદાય વર્તો થતો. હા હા હા, કેટલું યાદ રાખતું હોય. સદાય વર્તો હોવાથી હા સ્વશુદ્ધ ખંડ આનંદપણે છો, અને અશુદ્ધ મરીનપણે નથી, એ અપેક્ષા એ સદાય વર્તો થતો આરાધક છે. એને આરાધક કહેવામાં આવે છે, એને આત્માની સેવા સંભાવ કહેવામાં આવે. ઘરની સેવા કરી શકતો નથી, પરની સેવા કરો, પરની સેવા કરો, કોણ કરી શકે? પરની સેવા ઈ રાગની, રાગ ને ફૂલના પરિણામની સેવાય પરની સેવા, સ્વની શુદ્ધની સેવાય સ્વની સેવા, એ રીતે સ્વની સેવાથી આરાધક છે.